બનાસકાંઠાના વડગામ માર્કેટયાર્ડની મુદત પૂરી થતાં આજે ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જો કે માર્કેટયાર્ડમાં ચેરમેનને બિનહરીફ જાહેર કરાયા હતા. વડગામ માર્કેટયાર્ડના ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જો કે સભ્યોએ ચેરમેન પદે બિનહરીફ કેસરભાઈ ચૌધરીની વરણી કરી હતી. ઘણા સમયથી માર્કેટયાર્ડના ચેરમેનની ચૂંટણીને લઈને વડગામ તાલુકાનું રાજકારણ ગરમાયું હતું, પરંતુ આજે સર્વસંમતિથી સર્વ સભ્યોએ એક થઈને બિનહરીફ ચેરમેનની ચૂંટણી કરી હતી. આજે વડગામ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ, લાલજીમામા માર્કેટયાર્ડ વડગામના સભાપતિ ચેરમેનની બીજા ટર્મની ચૂંટણી આજે 12 કલાકે રાખવામાં આવી હતી, જેમાં મારી ચેરમેન તરીકે મારી બિનહરીફ વરણી કરી. એમાં તમામ ડિરેક્ટરશ્રી એકી સાથે દરખાસ્ત ટેકો મૂકી અને મને બિનહરીફ બનાવ્યો. આજે 2008થી આ માર્કેટના ચેરમેન તરીકે હું કાર્યરત છું. મારાથી જે પ્રયત્નો ખેડૂતના હિતમાં પ્રયત્નો થાય, માર્કેટના હિતમાં પ્રયત્નો થાય, એની કામગીરી હું કરી રહ્યો છું. મિત્રો, મારું માનવું એવું છે કે એની વાર ચૂંટણી જે બિનહરીફ થઈ, એમાં તમામ વડગામ તાલુકાના ખેડૂતો, વડગામ તાલુકાના આગેવાનો અને મારા સાથી ડિરેક્ટરો ને જે અને મારી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોવડી મંડળના સાથ અને સહકારથી આજે વડગામ ખેતીવાડી બજાર સમિતિની ચૂંટણી બિનહરીફ થઈ, એમાં હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને આમ પ્રજાનો પણ આભાર વ્યક્ત કરું છું કે મને જે વડગામ તાલુકાની જનતાએ બિનહરીફ તરીકે ચૂંટણીમાં ચેરમેન તરીકે ચૂંટણી કરીને કર્યો, એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.